મિત્રો, તમને જણાવીને એક ખતરનાક એવા ફ્રોડની વાત કરવાનો છું. આજે હું તમને એવું બતાવવાનો છું કે અત્યારે કઈ કઈ રીતે ફ્રોડ થઈ રહે છે. જો તમે આ વિડીયો એન્ડ સુધી જોશો તો તમને તમામ માહિતી ખબર પડી જશે કે કઈ પ્રકારના અને કેવા કેવા ફ્રોડ થતા હોય છે. અરે, મેં વિચારી આપણે વિચારી પણ ના શકીએ કે આવી રીતે પણ કોઈ ફ્રોડ કરી શકે આપણા સાથે, કે આવી રીતે પણ કોઈ લોન લીધી હોય આપણે કોઈ જગ્યાએથી, ત્યાંથી આપણા ડેટા લાવેલો. વિચારીને એવું લાગે છે કે મતલબ ખતરનાક ક્વોલિટીથી તમે વિચારી ના શકો એવી રીતે એવી ફ્રોડ થવાના ચાલુ થઈ ગયા છે. એવી જ એક વાત છે જે હું તમારી સાથે શેર કરવાનો છું કે હવે કઈ રીતે ફ્રોડ થવાના ચાલુ થઈ ગયા છે. જો તમે પણ ક્યાંયથી કોઈ ફાઇનાન્સમાંથી કે કોઈ બેંકમાંથી કે પછી કોઈ એપ્લિકેશનમાંથી જો લોન લીધેલી છે, જો ઇન્સ્ટન્ટ લોન આપે છે એવી કોઈ એપ્લિકેશનોમાંથી જો લોન લીધી છે, તો આ વિડીયો તમારા માટે છે. આ વિડીયો એન્ડ સુધી જોજો જેથી કરીને તમને ખબર પડે કે જો એ લોકો ફ્રોડ છે એ કઈ રીતે ફ્રોડ કરે છે. તો હું એક નાનકડો આ વિડીયો છે, એન્ડ સુધી જોશો તો ખબર પડી જશે. અને હું છું મહેશ ઠાકુર અને સ્વાગત છે તમારું એમ આર ટી દિલસે ચેનલમાં. તો આજે આપણે વાત કરવાના છે કે ફ્રોડ, જે લોન માટે જે ફ્રોડો આપણી પાસેથી ઈએમઆઈ હપ્તો કહેવાય ને, એ લોકો કઈ રીતે ઉઘરાવે છે અને એ લોકોને કઈ રીતે ખબર પડે છે કે આપણે લોન લીધેલી છે, એના વિશે હું આ થોડી માહિતી શેર કરવાનો છું. તો મેં આપણે ચેનલ પર વિડીયો બનાવેલા છે બે ત્રણ એપ્લિકેશન વિશે, કે જે આપણે કઈ રીતે લોન લેવી અને કયા કયા ડોક્યુમેન્ટ્સ એને આપણને લોન કેવી રીતે પ્રોવાઈડ કરે છે. જો તમે ના જોયું હોય તો મેં આ બેલ આઇકન છે એમાં મેં મૂકેલા છે વિડીયો, તમે જોઈ શકો છો કે આપણે કઈ રીતે એપ્લિકેશનમાંથી લોન લઈ શકીએ. બરાબર છે. તો હવે આજે આપણે વાત કરીશું કે ફ્રોડ, જે એપ્લિકેશનમાં પણ ફ્રોડ લોકો કઈ રીતે આપણો નંબર લઈ લે છે એ જ ખબર નથી પડતી. હું તમારી સાથે આ સ્ક્રીનશોટ શેર કરું છું, તમે જોઈ શકો છો કે તમે આ બધા સ્ક્રીનશોટ જુઓ. એ લોકો મને વોટ્સએપ પર મેસેજ કર્યો, જે લોકો ફ્રોડ છે, જે લોકો ખબર નહીં ક્યાંથી મારો નંબર લાયા અને ટાઈમ ટુ ટાઈમ જે એપ્લિકેશનમાં મારી ઈએમઆઈ હતી, સમજો કે બીજી તારીખે મારો હપ્તો છે એપ્લિકેશનમાં, તો એ લોકો 30 તારીખ કે 31 તારીખથી જ મને વોટ્સએપ કરતા હતા, મેસેજ કરી દે કોઈ પણ ડેટ હોય, પણ એ એડવાન્સમાં 2 દિવસ પહેલાં એ લોકોને ખબર પડી જાય કે આ લોકોની ક્યારે ઈએમઆઈ છે અને ક્યારે એનું એપ્લિકેશનમાં કે બેંકમાં કે ફાઇનાન્સમાં આનો હપ્તો ક્યારે છે. અને લોકો એડવાન્સમાં આપણી ડિટેલ શોધી લાવે છે અને આપણને એડવાન્સમાં વોટ્સએપ કરે છે અને વોટ્સએપમાં પેમેન્ટ કરવાનું કહે છે. તમે જોઈ શકો છો કે એ લોકો લિંક પણ મોકલે છે, જે એપ્લિકેશન આપણે ડાઉનલોડ નથી કરી, જે એપ્લિકેશનને આપણે જાણતા નથી, એવી એવી એપ્લિકેશનોના નામ લખીને મોકલે છે અને એપ્લિકેશનની લિંકો મોકલે છે અને ત્યાંથી આપણને પેમેન્ટ કરવાનું કહેતા હોય છે. એવી રીતે બીજું પણ હોઈ શકે છે, તમારી બેંકનું નામ આવી શકે છે, તમારી ફાઇનાન્સનું નામ આવી શકે છે. આ લોકો ખતરનાક લોકો છે, તમારો ગમે ત્યાંથી નંબર લઈ લેશે અને એ લોકો એક્ઝેક્ટ ડિટેલ લે છે. એટલે કોઈને કોઈ એમાં અવેર હશે એમાંથી, જે બેંકમાંથી કે ફાઇનાન્સમાંથી કે એપ્લિકેશન કંપનીમાંથી કોઈ એનો અંદરનો માણસ હોઈ શકે છે, કાં તો કોઈ અલગ તકનીક હશે જેથી આપણો નંબર એ લોકો સુધી પહોંચતો હશે. આપણા તમામ ડેટા એ લોકો કાઢી અને એ લોકોની પૂરેપૂરી જાણકારી હોય છે કે આ માણસને ક્યારે આપતો છે અને કેટલી લોન લીધેલી હોય છે એ તમામ એ લોકોને ખબર હોય છે. અને એ લોકો વોટ્સએપથી મેસેજ કરે છે અને વોટ્સએપમાં એ લોકો કહે છે કે તમારી ઈએમઆઈ બાકી છે, તમે ઈએમઆઈ પે કરી દો, નહીં તો તમારા આટલા ચાર્જ લાગશે, તમારી સિબિલ ખરાબ થઈ જશે, કાં તો તમારી જે કાનૂની કાર્યવાહી થશે તમારી સાથે, એવા એવા લોકો એ લોકો મેસેજ કરે છે. એવા એક નહીં, મારી જોડે 10-15 અલગ અલગ નંબરથી વોટ્સએપ આવે છે અને એ લોકો મને ઈએમઆઈ પે કરવાનું કહે છે. મને તો આ વસ્તુની ખબર હતી, કોઈ પણ જગ્યાએથી તમે લોન લો તો એની જન્યુઅન જે બેંક હોય કે ફાઇનાન્સ હોય કે પછી કોઈ ઇન્સ્ટન્ટ એપ્લિકેશન જે લોન આપે છે એની જે એપ્લિકેશન છે ત્યાં જઈને જ તમે જે તમારો ઈએમઆઈ છે હપ્તો કહેતા હો ત્યાં જઈને જ પે કરજો. કોઈ દિવસ કોઈ એપ્લિકેશનની લિંક આવે, વોટ્સએપ આવે કે ટેક્સ્ટ મેસેજ આવે ત્યાંથી કોઈ દિવસ પે નહીં કરવાનું. જે પણ હોય બેંક હોય કે પછી ફાઇનાન્સ હોય કે પછી કોઈ એપ્લિકેશનની લોન હોય, તે એની જે જેન્યુઅન જેની ઓરિજિનલ એપ્લિકેશન છે ત્યાં આગળ જઈને તેનો હપ્તો પે કરજો, નહીં તો તમારી સાથે પણ ફ્રોડ થઈ શકે છે. કારણ કે કોઈ દિવસ કોઈ બીજા પ્લેટફોર્મ પર તમને કોઈ દિવસ કોઈ બેંક કે ફાઇનાન્સ કે કોઈ એપ્લિકેશન ત્યાંથી હપ્તો ભરવાનું કહેતું નથી. તેની પોતાની એપ્લિકેશન હોય છે, ત્યાંથી તમે ભરી શકો છો. ઉમ્મીદ કરું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો છે અને તમે પણ જાણી ગયા હશો કે કઈ કઈ રીતે ફ્રોડ થઈ શકે છે. એ લોકો વિચારો કે મારો નંબર ખબર નહીં ક્યાંથી પણ એ લોકો પાસે આવી ગયો, ફ્રોડ લોકો પાસે, અને એ લોકોએ મને વોટ્સએપ મેસેજ કરી અને એમ કહે કે તમારી ઈએમઆઈ બાકી છે, તમે પે કરો. અને ઈએમઆઈ પે કરવાની જગ્યા પણ તે લોકો વોટ્સએપમાં જ લિંક આપેલી અને આ લિંક ખોલીને તમે પે કરો એમ કહેવું થતું હતું એ લોકોનું.
સાવધાન થઈ જજો અને જાણી લેજો, જો તમે પણ લોન લીધી છે કોઈ પણ જગ્યાએથી, પછી કોઈ બેંક હોય કે ફાઇનાન્સ હોય કે પછી કોઈ ઇન્સ્ટન્ટ એપ્લિકેશન જે લોન આપે છે એ હોય, સાવધાન થઈ જજો. અને આશા કરું છું કે તમને ખબર પડી હશે આ વિડીયોમાં. અને જો કોઈ સવાલ હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી છે ફોલો કરી લો, અને ત્યાં પણ મને મેસેજ કરી શકો છો. ત્યાં પણ હું તમને જે પણ જોઈતી હશે માહિતી આપીશ. અને જો કઈ રીતે લોન લેવી, એપ્લિકેશનથી કઈ રીતે લોન લેવી એ જો જાણવું હોય તો તમે આ લિંક જોઈ શકો છો ઉપર ડિસ્ક્રિપ્શનમાં લિંક, અને ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી દઈશ કે એ વિડીયોની તમે કઈ રીતે લોન લઈ શકો છો અને કઈ કઈ એપ્લિકેશનો છે. ઉમ્મીદ કરું છું કે વિડીયો તમને ખબર પડી હશે. વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાર સુધી વંદે માતરમ, જય હિન્દ.